અને મહત્વપૂર્ણ સમાચારો પાટણ તરફથી. પાટણમાં શહેર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. આ મહત્વપૂર્ણ સમાચારો. પાટણમાં શહેર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો લાલેશ ઠક્કરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. પક્ષમાંથી 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી તેમને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરાયા. વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે જોડાયા છે. પ્રવીણ, પાટણ શહેર કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો, ભૂકંપ સર્જાયો છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા? એ ચોક્કસ જો વાત કરવામાં આવે પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લાની અંદર છેલ્લા 20 વર્ષથી, અંદાજિત 20 વર્ષથી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર્તા અને પૂર્વ શહેર પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા કોંગ્રેસના લાલેશ ઠક્કર હતા, તેઓને પાટણ જિલ્લા પ્રમુખ દ્વારા એક લેટર આપી અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તે લેટરની અંદર જણાવ્યા પ્રમાણે લાલેશ ઠક્કરે અગાઉ નગરપાલિકાની અંદર જે જનરલ સભા હતી તેની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી વલણ રાખ્યું હતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને તેને લઈને જે લાલેશ ઠક્કર છે તેઓને જે પાટણ જિલ્લા પ્રમુખ છે બાબુજી ઠાકોર તેઓએ સસ્પેન્ડ કર્યા છે. જી ચોક્કસ, આભાર તમામ વિગતો બદલ પ્રમાણે. તો પાટણમાં શહેર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો.